नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, જો કે ચૂંટણી ક્યારે થશે એ હજી નક્કી નથી, પરંતુ સમયસર થાય તો પણ હવે 11 માસ જેટલો સમય બાકી છે, ત્યારે આ સ્થિતિમાં સૌ પોતપોતાનું જોર દેખાડવા સજ્જ થયા છે, જેમાં ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિ પૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે। પરંતુ ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી 100 કરતા ઓછી બેઠકો સામે 2022માં 150 બેઠકોની જંગી બહુમતી સાથે ફરીથી સત્તા પર બેસવા પક્ષના હાઈકમાન્ડ કઠોર નિર્ણય લઈને આખું મંત્રીમંડળ જ બદલી દીધું છે, જેમાં જ્ઞાતિ આધારિત ગણિત સાથે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ કે જો સમાજ અને જ્ઞાતિના જોરે પક્ષ પર પ્રેશર બનાવીને હોદ્દો મેળવનારને ઘરે ભેગા તો કરી દીધા છે, પરંતુ હવે એવું લાગે છે કે ભાજપને અંદર ખાને તો ડર છે કે આ નેતાઓ ભાજપને જ ઘરે બેસાડી દેશે। તો એ કેવી રીતે, તો ચાલો તમને આના પાછળનું ગણિત શું છે તે જણાવી દઈએ। તો મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મામલે ભાજપ પ્રમુખ પાટીલે ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં આપવાનું કઠોર નિવેદન આપ્યું હતું, પરંતુ તેના 24 કલાકમાં જ તે ફેરવી નાખ્યું છે, કારણ કે એવું લાગે છે કે તેની પાછળનું ચોક્કસ રાજકીય ગણિત છે, અને આ ગણિત એવું છે કે ભાજપને અંદર ખાને એવો ડર છે કે જ્ઞાતિ સમીકરણોના આધારે નેતા બનેલાને ઘરે તો બેસાડ્યા, પરંતુ ફરીથી જો ટિકિટ આપવામાં નહીં આવે અથવા તો તેમના સમર્થકોને રિપીટ નહીં કરવામાં આવે તો તે જે સમાજના નેતાઓ છે તે પક્ષ પલટો કરીને ભાજપને જ ઘરે બેસાડી શકે છે, કારણ કે આખે આખું મંત્રીમંડળ બદલ્યા બાદ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજના નેતાઓ ભારે નારાજ થઈ રહ્યા હોવાનો સૂર ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, જેમાં ભાજપના જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પક્ષની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી, અને આ જ રીતે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કેટલાક નેતાઓ અંદરખાને સમાજની બેઠકોમાં ભાજપ સામે નારાજગી જાહેર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક સમયે પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવીને જૈન સમાજના વિજય રૂપાણીને જ્યારે સત્તા સોંપવામાં આવી તે સમયે પણ ભાજપે હિંમતભર્યો નિર્ણય લીધો હોવાનો સંકેત આપ્યો હતો, જે બાદમાં પાટીદાર અનામત આંદોલન અને 2015માં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપને ભારે ફટકો પડ્યો હતો। અને માત્ર એટલું જ નહીં, ગ્રામ્ય અને અર્ધ શહેરી મતદારોમાં પાટીદારો ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો, અને ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્ચસ્વવાળી 15 બેઠકો ભાજપે ગુમાવી હતી, તેથી પાટીદારોના રોષનો સામનો કરવો પડશે તેવા સંકેતોથી જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયું છે, અને જેના બાદમાં પાટીદારને મુખ્યમંત્રી બનાવીને ભાજપે 14% જેટલો પાટીદાર મતોનો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે, તેમાં પણ ભાજપે પાટીદાર નેતા લેવા કે કડવા પટેલ સમાજ કહે તે નહીં, પરંતુ અમે જેને પસંદ કરીએ તેનું પાટીદાર સમાજે નેતૃત્વ સ્વીકારવું પડે તેવી સ્થિતિ બનાવીને એક કાકરે બે પક્ષી માર્યા છે। જો કે રિપોર્ટ અનુસાર અગાઉના મંત્રીમંડળમાં પાટીદાર હોય કે કોળી હોય કે પછી કોઈ અન્ય સમાજના પ્રસ્થાપિત નેતાઓને એક જ સમયે ભાજપે જ જે તે સમાજને સાથે લેવા માટે આવા આગેવાનોને પક્ષમાં લઈને મંત્રી પદ આપ્યું હતું, જેમાં કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા બંનેને તેમની સાથે જોડાયેલા વોટ બેંકના આધારે જ પક્ષમાં લઈને કેબિનેટ મંત્રી બનાવાયા, પરંતુ નવી સરકારમાં આ બંનેને પડતા મુકાયા હતા, અને તેવી જ રીતે પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ પડતા મુકાતા ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર પર તેમના પ્રભાવને બેલેન્સ કરવા માટે બહુચરાજીમાંથી પૂર્વ ધારાસભ્ય રજની પટેલને પક્ષમાં મહામંત્રી બનાવાયા, અને પછી પૂર્વ આઈએએસ અધિકારી એમએસ પટેલને ઉપપ્રમુખ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવાયા છે। તો બીજી તરફ ઠાકોર સમુદાયના દિલીપ ઠાકોરનું વર્ચસ્વ ઘટાડવામાં તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની સાથે પાલી દરબાર અને કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને કેબિનેટમાં લીધા છે, જે ઠાકોર અને ઓબીસી સમુદાયના છે। તો કોંગ્રેસના ભરતસિંહ તથા પ્રમુખ અમિત ચાવડાની તાકાતને બેલેન્સ કરવાના ખેડાના અર્જુનસિંહ ચૌહાણને મંત્રી બનાવાયા છે, અને કોળી સમાજમાં જે 51% મતદારો છે તેને 2 આંચકા આપ્યા છે, જેમાં કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને પડતા મૂકતા તેની સાથે જ આ સમાજના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, ભાવનગરના મહુવાના ધારાસભ્ય આરસી મકવાણ અને કેશોદના દેવા માલમને મંત્રી બનાવાયા છે, અને આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા કેન્દ્રીય કેબિનેટના મંત્રી છે તો મીડિયા અહેવાલ મુજબ સામે આવ્યું છે। તેમજ રિપોર્ટ મુજબ લેવા પટેલમાં જેતપુર, ધોરાજી, કંડોરના પંથકમાં જયેશ રાંદડિયાને પાવરફુલ ગણાય છે, અને સાથે જ સ્વર્ગવાસીય પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાના કારણે તેઓને વજન મળ્યું હતું, અને તેમને પડતા મૂકીને સામે
રાજકોટના યુવા લેવા પટેલ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી બનાવીને મહત્વના ખાતા પણ આપ્યા છે. ત્યારે આવામાં સૂત્રો કહે છે કે આ ગણતરી પૂર્વકની ચાલ છે, પણ જેઓને પડતા મુકાયા છે તેમની તાકાતની અવગણના સંભવિત નુકસાન પણ કરી શકે છે. અને જો નવા મંત્રીઓ પોતાની જ્ઞાતિ ઉપર પ્રભાવ ન સર્જી શકે તો પક્ષને 2022ની ચૂંટણીમાં મુશ્કેલી પડશે. કારણ કે ગુજરાતમાં પાટીદાર વોટ બેંક સૌથી પ્રભાવશાળી ગણાય છે, પરંતુ હકીકત એ છે કે જનસંખ્યાની દ્રષ્ટિએ કોળી સમાજ 23% જેટલું પ્રભુત્વ ધરાવે છે. અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 22-25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે. જો આ સ્થિતિને આપણે વિસ્તારવાર સમજીએ તો મીડિયા અનુસાર ગુજરાતમાં ઓબીસી સમાજને સૌથી વધુ 42% જેટલી વસ્તી છે, જેમાં ઠાકોર કોળી જેવી જ્ઞાતિનો પ્રભાવશાળી ગણાય છે, જેમાં બીજા ક્રમે 14-15% સાથે આદિવાસી મતદારો છે. પરંતુ દક્ષિણ ગુજરાત નર્મદા ભરૂચ ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું પ્રભુત્વ છે, જ્યારે ત્રીજા ક્રમે આશરે 13-15% સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશા પ્રભાવશાળી જ્ઞાતિ રહી છે, જેમાં અનુસૂચિત જનજાતિ 7-8% વસ્તી ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ એને નોંધપાત્ર વોટ બેંક તરીકે સ્વીકારે છે, જેમાં ક્ષત્રિય સમાજ 6% જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ વધુ વધી જાય છે. તેમજ બ્રાહ્મણ વાણિયા લોહાણા જૈન 4-7% છે અને આ જ્ઞાતિ મોટા ભાગે ભાજપની કમિટેડ વોટ બેંક ગણાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભાજપ કોંગ્રેસ કે પછી કોઈ પણ રાજકીય પક્ષ માટે આ સમાજોને નજરઅંદાજ કરવો એ ખૂબ જ નુકસાનકારી સોદો બની શકે છે. બીજીને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.